फोन केस में शिल्पा सिटी ना डिवाइस गांधीनगर एफएसएल में स्कैन थशे। फोन अने लैपटॉप की तपास करी बे दिवस में रिपोर्ट तैयार थशे। वडोदरा रेगिंग केस में 5 विद्यार्थियों ने होस्टेल में सस्पेंड कराया। घटना बाद 60% विद्यार्थियों छोड़ी होस्टेल। राजकोट में पूर्व पति सगर्भा ने छाती में गोली मारी हत्या करी। गणतरी मिनिटों में आरोपी पकड़ायो। पैसा ने लेदी तेती में थी हत्या। भावनगर हेल्थ सेंटर में नाम अने तारीख वगरना कोरोना रिपोर्ट मिली आया। सोशियल मीडिया में रिपोर्ट वायरल। गुजरात यूनिवर्सिटी की बीए सेमिस्टर 6 ने परीक्षा में सेमिस्टर 5 नु पेपर अपायु। पहला ज पेपर में छबरडा थी विवाद। कोरोना में माता के पिता गुमाव्या हशे तो पण बाळक ने मळशे मासिक 2000 की सहाय। राज्य सरकार नो निर्णय। नमस्कार, मेट्रो न्यूज में आपनी साथे हूं छु विनल। मेट्रो न्यूज में महत्वना समाचार की बात करिए तो अमदावाद में वैक्सीन माटे लांबी लाइनों लागी हती। जरे राजकोट में प्रेम मंदिर पास महिला की गोली मारीने हत्या करी देवामां आवी। सूरत में नकली दारू बनावानी फेक्टरी झड़पाई। जरे वडोदरा में स्वीटी पटेल हत्या केस आरोपी ने साथ राखी घटना रिकन्स्ट्रक्शन कर। फोन केस ने लेने राज कुंद्रा तो हाल जी रीते कस्टडी अंदर छे, परंतु शिल्पा शेट्टी की मुसीबतों सतत वधी रही छे। तेवामां शिल्पा शेट्टी गेजेट्स ने गांधीनगर एफएसएल में स्केन करवामां आवशे। हवे शिल्पा शेट्टी फोन आईपेड लैपटॉप गुजरात लावामां आव्या छे तो गेजेट्स की तपास करी बे दिवस में रिपोर्ट तैयार करवामां आवशे। मोबाइल चेटिंग झीणवटपूर्वक तपास करवामां आवशे। राज कुंद्रा साथ संकळायेलो फोन केस के जेने मामलाने लईने तपास तेज चाली रही छे। वधु माहिती साथे संवाददाता परेश आपणी साथे जोडाया छे। जी परेश, जे रीते कही शकाय के शिल्पाना गेजेट्स गांधीनगर लाबमां आवशे ने त्यां तेनी तपास कराशे। जी बिल्कुल, आ जे राज कुंद्रानो केस छे તે મુદ્દે શિલ્પા શેટ્ટીની પણ પૂછપરછ કરાઈ હતી અને તેનો ફોન લેપટોપ સહિતના જે ઇલેક્ટ્રોનિક ગેજેટ છે તે જપ્ત કરવામાં આવ્યા છે અને આ તમામ જે ગેજેટ છે તે ગાંધીનગર સ્થિત ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી છે ત્યાં લાવવામાં આવ્યા છે। હવે બે દિવસ સુધી આ તમામ ગેજેટ્સનું ક્લોનિંગ કરી અને એક રિપોર્ટ તૈયાર કરવામાં આવશે અને ખાસ કરીને જે મોબાઈલમાં જે ચેટિંગ છે એ ચેટિંગને લઈને ચેટિંગમાં કોઈ એવી વિવાદાસ્પદ વસ્તુ મળે છે કે નહીં એ તમામ બાબતનો તપાસ થશે અને ત્યારબાદ એક રિપોર્ટ તૈયાર કરવામાં આવશે અને આ રિપોર્ટ જે છે તે તપાસ ટીમને આપવામાં આવશે। એટલે એક રીતે કહી શકાય કે ગાંધીનગર એફએસએલની જે તપાસ છે તેમાં ઘણા બધા રહસ્યો પણ ખુલી શકે છે। જી પરેશ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। આ સત્ય ઘટના છે પતિ પત્ની અને પૂર્વ પતિની। સ્થળ પર છે રાજકોટ, જ્યાં પૈસાની લેતી દેતીમાં પૂર્વ પતિએ મહિલાને છાતીમાં ગોળી મારી અને હત્યા કરી દીધી। આ સાથે જ ભાગવાનો પણ તેને પ્રયાસ કર્યો, જો કે તેનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો। પૂર્વ પતિએ કરી પત્નીની હત્યા, પૈસાની લેતી દેતીનો છે મામલો। મિનિટમાં જ આરોપી સકંજામાં। રાજકોટના કાલાવડ રોડ પરની એક સોસાયટીમાં મંગળવારે બપોરે લોકોને ફાયરિંગનો અવાજ સંભળાયો। અચાનક એક ઘરમાંથી એક વ્યક્તિ નીકળી અને ભાગ્યો। લોકો ભેગા થવા લાગ્યા અને થોડી જ વારમાં ખબર પડી કે એક ઘરમાંથી ભાગેલી વ્યક્તિએ આ ઘરમાં રહેતી સરિતા નામની મહિલાની છાતીમાં ગોળી ધરબી હત્યા કરી નાખી। પતિ પત્ની પોતાના ઘરે જમવા બેઠા હતા ત્યારે જ આ વ્યક્તિ ત્યાં આવી મહિલાની છાતીમાં ગોળી મારી ભાગી છૂટ્યો। જોકે આરોપીને રિક્ષામાં ભાગતો જોઈ એક સ્થાનિક યુવકે તેનો પીછો કર્યો અને પોલીસને જાણ પણ કરી। આ ઘરે પોલીસે રાજકોટની માધાપર ચોકડી પાસે ગણતરીની મિનિટોમાં જ આરોપીને પકડી લીધો।
અમે માધાપર સર્કલે અમે બીઆઈટીએસ રોડ ઉપર જવા દીધી અને માધાપર સર્કલે જે પોલીસ કર્મી હતા જે હોમગાર્ડ એમને અમે જાણ કરી કે આ નંબરની રિક્ષા આવે છે હા એટલે મેં એમને કીધું કે આ નંબરની રિક્ષાને તમે રોકો એટલે એમને એમની પાસે ખાલી નાનકડી એમથી સ્ટીક હતી એના વડે એ રિક્ષા કર્મીને રોકાવ્યા અને રિક્ષામાંથી પહેલાને ઉતાર્યો એનું બેગ ચેક કર્યું તો એની પાસેથી કોઈ હથિયાર ન મળ્યું કેમ કે હથિયાર અહીંયાથી ભાઈ ફેંકીને જતા રહ્યા હતા અને પછી ત્યાં પોલીસ સ્ટેશને ત્યાંની જે નાની ચોકી છે ત્યાં બેસાડ્યા તપાસમાં સામે આવ્યું કે આરોપીનું નામ આકાશ રામાનુજ મૌર્ય છે તેણે જે મહિલાની હત્યા કરી તે તેની પૂર્વ પત્ની સરિતા હતી બંને વચ્ચે પૈસાની લેતી દેતી મુદ્દે ઘણા સમયથી માથાકૂટ ચાલતી હતી તે જ વાતની અદાવત રાખી આરોપીએ દેશી કટ્ટાથી મહિલાની હત્યા કરી નાખી આજે આરોપી છે એ અને મરનાર સરિતા આ બંનેને ભૂતકાળમાં સંબંધો હતા અને પૈસાની લેતી દેતીનો પણ પ્રશ્ન હતો આ બે પ્રશ્નને કારણે આનું મર્ડર થયું છે એવું અત્યારે અમે દેખાય છે આરોપી પણ એની પાસે એક કેરી બેગ હતી એ બેગ ચેક કરતાં એમાંથી સાયનાઇડ મળ્યું છે અને પ્રાથમિક તપાસમાં એનું એવું કહેવાનું હતું કે એમને પોતાને સુસાઇડ કરવું હતું એટલા માટે સાયનાઇડની ગોળી સાથે રાખેલી હતી જે મહિલાની હત્યા થઈ તેને 7 માસનો ગર્ભ હતો પણ પળભરમાં જ આખો પરિવાર તીખાઈ ગયો બીજા લગ્ન કરવા છતાં મહિલાને સુખ નસીબ ન થયું જે રીતે આજે હત્યાનો બનાવ સામે આવ્યું છે તેના કારણે કહી શકાય કે આજુબાજુ વિસ્તારના જે લોકો છે તેઓ પણ અત્યારે ભયભીત છે પોલીસ દ્વારા હાલ અત્યારે સમગ્ર તપાસ હાથ ધરવામાં આવી રહી છે કે જે હત્યા છે તે શા કારણે કરવામાં આવી ભાવનગર મનપાના આરોગ્ય વિભાગની વધુ એક બેદરકારી સામે આવી છે મનપાના હેલ્થ સેન્ટરમાંથી નામ અને તારીખ વગરના કોરોના પોઝિટિવ રિપોર્ટ મળી આવતા ખળભળાટ મચ્યો છે વાસણઘાટ હેલ્થ સેન્ટરમાંથી એપ્રિલ મહિનાના તૈયાર કોરોના રિપોર્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે જેને કારણે મનપાના આરોગ્ય વિભાગની બેદરકારી સામે આવતા લોકો રોષે ભરાયા છે રાકેશ અસ્થાના દિલ્હીના પોલીસ કમિશનર બન્યા છે હાલ જે રીતે માહિતી મળી રહી છે તે અનુસાર રાકેશ અસ્થાના કે જેઓ દિલ્હીના પોલીસ કમિશનર બની ચૂક્યા છે રાકેશ અસ્થાના બન્યા છે દિલ્હીના પોલીસ કમિશનર ગુજરાત કેડરના આઈપીએસ છે અસ્થાના ચાલુ માસના અંતે થવાના હતા તેઓ નિવૃત્ત નિવૃત્તિ પહેલા મોદી સરકારની મોટી ભેટ ગુજરાત કેડરના વધુ એક અધિકારી કેન્દ્રમાં ટોચના સ્થાન પર હાલ છે 1984ની બેન્ચના આઈપીએસ છે અસ્થાના હાલમાં તેઓ ફરજ પણ બજાવી રહ્યા છે હાલ આ સારી બાબત કહી શકાય ગુજરાત કેડરના વધુ એક અધિકારી જે કેન્દ્ર પર છે મોદી સરકારની મોટી ભેટ કહી શકાય તેમને તેઓ નિવૃત્ત થવાના હતા તે પહેલા જ તેમને દિલ્હીના પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા છે જે ખૂબ સારી બાબત કહી શકાય અટકણો જે રીતે ચાલી રહી હતી તેનો અંત આવ્યો છે એડિટર ઇન ચીફ દીપક રાજાણી આપણી સાથે જોડાયા છે જી દીપકજી જે રીતે ગુજરાત કેડરના આઈપીએસ છે અસ્થાના તેમને હવે આ સ્થાન સોંપવામાં આવ્યું છે આ ઘણી જ સારી અને ગૌરવની વાત કહી શકાય બિલકુલ બિલકુલ ગુજરાત માટે ખૂબ જ મોટા સમાચાર કારણ કે ગુજરાત કેડરના આઈપીએસ ઓફિસર રાકેશ અસ્થાના દિલ્હીના પોલીસ કમિશનર બન્યા છે દરેક વખતે સરપ્રાઇઝ આપતા આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત અને દેશભરને ખૂબ જ મોટી સરપ્રાઇઝ આપી છે હું આપને ઉમેરી દઉં કે રાકેશ અસ્થાના વય મર્યાદાના કારણે ચાલુ માસમાં જ રિટાયર્ડ થવાના હતા 4 દિવસ પછી એમની નિવૃત્તિ હતી એ પહેલા જ કેન્દ્ર સરકારે ખૂબ જ મોટો નિર્ણય કરીને દિલ્હીના પોલીસ કમિશનરની બદલી કરી છે અને નવા પોલીસ કમિશનર તરીકે રાકેશ અસ્થાનાની નિમણૂક કરી છે ખૂબ જ મોટા સમાચાર કહી શકાય ગુજરાત કેડરના
एक पछी एक अधिकारी ने जे केन्द्र में महत्वना पोस्टिंग मळी रह्या छे तेमां उमेरो थयो छे अने कदाच भारतना इतिहासमां पहली वार एवुं बन्युं हशे के गुजरात केडरना आईपीएस अधिकारी दिल्हीना पोलीस कमिश्नर एटले के देशना पाटनगरना पोलीस कमिश्नर बन्या छे। दिल्ही छे युनियन टेरिटरीमां आवे छे त्यां केन्द्र सरकार ना कार्यक्षेत्र में दिल्ली आवे छे त्यांनी स्थानिक जे सरकार छे ना कार्यक्षेत्र में नथी आवतुं दिल्ली जेने ध्यान में लईने राकेश अस्थानानी दिल्लीना पोलीस कमिश्नर तरीके निमणूक करवामां आवी छे। थोड़ा महीना पहला पण तेमनुं नाम दिल्लीना सीपी तरीके चाल्युं हतुं परंतु कोईपण कारणोसर ए शक्य नहोतुं बन्युं अने हवे ज्यारे तेओ निवृत्तिना आरे उभा छे त्यारे दिल्लीना पोलीस कमिश्नरनी खूब ज मोटी भेट पोस्टिंगना स्वरूपमां मोदी सरकारे राकेश अस्थानाने आपी छे। बिनल जी दीपक तेमज जे रीते कही शकाय दीपक जी के राकेश अस्थाना ने हवे दिल्लीना पोलीस कमिश्नर बनावी देवामां आव्या छे हवे केजरीवाल सरकारनी मुश्किलो वधी शके छे એવું લોકો એસેસમેન્ટ કરી શકે એમ છે કે કારણ કે નરેન્દ્ર મોદી ગુજરાતથી આવે છે રાકેશ અસ્થાના ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી છે ક્યાંક ને ક્યાંક સરકાર ઉપર એવો આરોપ વિપક્ષ લગાડતું હોય છે કે નરેન્દ્ર મોદી સરકાર ગુજરાત કેડરના ઓફિસરોનો હાથો બનાવીને બાકીની પાર્ટીઓ ઉપર દબાણ લાવે છે પરંતુ રાકેશ અસ્થાના ખૂબ જ સક્ષમ ઓફિસર માનવામાં આવે છે સીબીઆઈના તેમના વિવાદને બાદ કરતા ગુજરાતમાં તેમણે બરોડા સુરત ના પોલીસ કમિશનર તરીકે સેવા આપી હતી તેમણે જ્યાં જ્યાં ફરજ બજાવી છે ખૂબ જ અસરકારક અધિકારી તરીકે તેઓ પુરવાર થયા છે હાલમાં તેઓ બીએસએફમાં ડાયરેક્ટર તરીકે ફરજ બજાવતા હતા ચાલુ માસની 31 તારીખે તેઓ વયમર્યાદાના કારણે નિવૃત્ત થતા હતા ત્યારે જ એવું લાગતું હતું કે તેમને એક્સટેન્શન આપવામાં આવશે કે નિવૃત્તિ પછી કોઈ બીજી મહત્વની જવાબદારી આપવામાં આવશે આ અટકળો વચ્ચે નરેન્દ્ર મોદીએ વધુ એક સરપ્રાઈઝ ન માત્ર ગુજરાતને પરંતુ દેશભરના લોકોને આપ્યું છે કોઈને કલ્પના નહીં હોય કે દિલ્હીના નવા સીપી ગુજરાત કેડરના આઈપીએસ બનશે પરંતુ આપણે જોતા આવ્યા છીએ કારણ કે નરેન્દ્રભાઈ આપણા ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ આપણે જોયું કે ન જે ચર્ચા ચાલતી હોય એનાથી જુદું જ કરવાની સિસ્ટમથી નરેન્દ્ર મોદી ચાલે છે આપણે મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન અનેક નિર્ણયો એવા જોયા કે જેમાં જે ચર્ચાથી વાતો હોય એનાથી જુદું જ કરવું એટલે ટૂંકમાં અનપ્રેડિક્ટેબલ વલણ નરેન્દ્ર મોદી અખત્યાર કરે છે એના હિસાબે જે બજારમાં વાત ચાલતી હોય છે એનાથી જુદું જ કંઈક આપણે જોવા મળતું હોય છે અને એવું જ કંઈક તેઓ વડાપ્રધાન બન્યા છે ત્યારે પણ આપણે અલગ અલગ પોસ્ટ દરમિયાન જોવા મળ્યું છે અને આવું જ કંઈક આજે બન્યું છે કોઈએ કલ્પના નહોતી કરી બિનલ કે રાકેશ અસ્થાનાને દિલ્હીના પોલીસ કમિશનર જેવી મહત્વની પોસ્ટ ઉપર બિરાજમાન કરવામાં આવશે અચાનક ઓર્ડર આવ્યો કેન્દ્ર સરકારનો અને કેન્દ્ર સરકારનો ઓર્ડર જોતાની સાથે જ સૌ કોઈને આશ્ચર્ય સાથે સરપ્રાઈઝ લાગ્યું કારણ કે દિલ્હીના પોલીસ કમિશનરની પોસ્ટ ઉપર અલગ અલગ કેડરમાંથી લોકોની પસંદગી કરવામાં આવતી હોય છે ગુજરાત કેડરના અધિકારીની લગભગ મને જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી ક્યારેય પસંદગી થઈ નથી અને આજે નરેન્દ્ર મોદીએ વધુ એક સરપ્રાઈઝ દેશવાસીઓને આપી છે બિનલ જી દીપકજી સમગ્ર માહિતી આપવા બદલ જોડાવા બદલ આભાર નિવૃત્તિ પહેલા જ મોદી સરકારે મોટી ભેટ આપી છે અસ્થાનાને દિલ્હીના પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા છે કોરોનામાં માતા કે પિતા ગુમાવનાર બાળકો માટે સરકારે સહાયની જાહેરાત કરી છે સરકાર સહાય રૂપે 2000 રૂપિયા આપશે આગામી 2 ઓગસ્ટે મુખ્યમંત્રી વિજય રૂપાણી વિધિવત રીતે જાહેરાત કરશે એક વાલી વાળા બાળકોના બેંક એકાઉન્ટમાં તાત્કાલિક ખોલવામાં આવશે તેમના એકાઉન્ટ પણ જિલ્લા કલેક્ટરોને આ માટેના આદેશ પણ આપવામાં આવેલા છે વડોદરા અને રાજકોટમાં ડોક્ટરોની ભરતીની જાહેરાત બાબતે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ સવાલ ઉભા કર્યા છે તેમનું કહેવું છે કે રાજ્યમાં આરોગ્ય સેવા સુધારવા અને ડોક્ટરો ઉપલબ્ધ થાય તે માટે સરકાર પાસે નીતિ જ નથી આ ઉપરાંત તેમને રાજકોટ કોર્પોરેશન દ્વારા 67 ડોક્ટરોને અર્બન હેલ્થ ક્લિનિકમાં ભરતી માટેની જાહેરાતને તેમણે હાસ્યપાત્ર ગણાવી હતી એનો પણ પર્દાફાશ થાય રાજકોટ મહાનગરપાલિકાએ તાજેતરમાં વોક ઇન ઇન્ટરવ્યૂ કર્યા 20મી તારીખે 20 જુલાઈ મેડિકલ ઓફિસરની 67 જગ્યાઓ માટે માસિક 30,000 પગારથી જાહેરાત કરી આ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની જાહેરાત છે આ જાહેરાતની અંદર
જે બે શરતો મૂકી છે એ શરતો છે, એમાંની એક શરત છે કે ડોક્ટર જે નિમણૂક થશે એમબીબીએસ આ અર્બન ક્લિનિકમાં, અર્બન હેલ્થ ક્લિનિકમાં જે ડોક્ટરની નિમણૂક થશે એ ડોક્ટરે પોતે એક પેરામેડિકલ સ્ટાફ પોતાના ખર્ચે રાખવો પડશે. કોંગ્રેસના ધારાસભ્ય અમરીશ ડેર રાજુલા અને જાફરાબાદમાં ગટરોની ખરાબ સ્થિતિને લઈને મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. તેઓએ કહ્યું કે ચોમાસાની સિઝનમાં સમસ્યા વધે છે, જેને કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે. તો ધારાસભ્યએ ગટર બંધ કરાવવા મામલે સીએમને રજૂઆત કરી હતી. નાના અને મધ્યમ કદના શહેરોમાં 2014ની અંદર અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ બનાવવા માટે સરકારશ્રીએ મહત્વનો પ્રોજેક્ટ કર્યો હતો, પણ બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે મોટાભાગના શહેરોમાં અંડરગ્રાઉન્ડ ડ્રેનેજની આજે હાલત દયનીય છે. વિધાનસભામાં ચૂંટાઈને આવ્યા બાદ દરેક બજેટ સત્રની અંદર મારા વિસ્તારના રાજુલા શહેર અને જાફરાબાદ શહેરની ગટરની પરિસ્થિતિ ખરાબ છે, એના માટે મેં તારાંકિત પ્રશ્નો દ્વારા કે ચર્ચાઓમાં જોરદાર રીતે ભાગ લઈને વિનંતી કરી હતી. તેમ છતાં પણ આજે 3.5 વર્ષના અંતે એને એ જ ગટરનો પ્રશ્ન છે. લોકો એટલી બધી હાલાકી ભોગવી રહ્યા છે કે ઘરની બહાર જેવા નીકળે છે એવા કાદવ કીચડ જેવી બાબતોમાંથી લોકો પસાર થઈ રહ્યા છે. એટલે માનીય મુખ્યમંત્રીશ્રીને મેં કહ્યું છે કે મારી રાજુલા અને જાફરાબાદ આ બંને શહેરની જનતા ઈચ્છી રહી છે કે હવે અમે ગટરનો ઉપયોગ ખૂબ કરી લીધો, આ ગટરની મુક્તિ અમને અપાવો, ગટર બંધ કરાવો. ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાના બંદર વિસ્તારના આગેવાનો પોતાની કેટલીક માંગણીઓને લઈને ગાંધીનગર સ્થિત ફિશરી કમિશનરને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. તાવથી વાવાઝોડા બાદ માછીમારોની કફોડી હાલત થઈ છે, ત્યારે હાલ માછીમારો બેરોજગારીનો સામનો કરી રહ્યા છે. સરકારે જાહેર કરેલા પેકેજમાં મજૂર મહિલાઓ માટે કોઈ જોગવાઈ કરવામાં ન આવી હોવાનું પણ ધ્યાન દોરવામાં આવ્યું છે. જે બોટ માલિકો માટે જે પૈસા જાહેર કરેલા છે એમાં વધારો કરવામાં 2-5 લાખથી એક બોટ 30 લાખથી 40 લાખ નહીં થાય, પણ એ 2-5 લાખની જે સહાય જાહેર કરેલી છે એનાથી તો બાકીના 30 લાખ જે પૈસા છે તો એની પણ અમારી માંગણી છે કે એના માટે પણ એક પેકેજમાં અલગ વિશેષ જોગવાઈ કરવામાં આવે. રાજ્યના મધ્યાહન ભોજન યોજના કર્મચારીઓ દ્વારા વેતન વધારા અંગે રાજ્યપાલને લેખિતમાં રજૂઆત કરવામાં આવી. આ યોજના 90,000થી વધુ કર્મચારીઓને છેલ્લા 4 વર્ષથી પગાર વધારો નથી મળ્યો, જેને કારણે રાજ્યપાલને લેખિતમાં પત્ર લખી પગાર વધારાની રજૂઆત કરવામાં આવી. આ સાથે જ કર્મચારીઓ દ્વારા સરકારને 15 દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. આ દિવસોમાં પગાર વધારો ન થયો તો કર્મચારીઓએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. છેલ્લા 4 વર્ષથી આ જ્યારથી ભાજપ સરકાર આવી છેલ્લા 4 વર્ષ થઈ ગયા, હમણાં 2022માં 5 વર્ષ પૂરા થશે, પણ મધ્યાહન ભોજન કર્મચારીઓને આ 4 વર્ષની અંદર 1 રૂપિયાનો પણ વેતન વધારો નથી આપેલો, જેના કારણે એવા નજીવા વેતનમાં જીવન નિર્વાહ કરવો ખૂબ જ અઘરો હોવાથી અમે વેતન વધારા બાબતે રજૂઆત કરવા. ગુજરાત કોંગ્રેસ સેવાદળ યંગ બ્રિગેડના સ્ટેટ કોઓર્ડિનેટર હરજીત ચૌધરીએ પોતાના પદ પરથી રાજીનામું ધરી દીધું છે. અંદરોઅંદર ચાલી રહેલા કકળાટને પગલે તેમણે રાજીનામાનો નિર્ણય લીધો અને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને પત્ર લખીને રાજીનામાની સાથે સ્થાનિક કક્ષાના નેતાઓની ભાજપ સાથેની મિલીભગતનો પણ ઉલ્લેખ કર્યો હતો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને એફએસએલની ટીમે સ્વીટી પટેલના હત્યા કેસમાં હત્યારા પીઆઈ અજય દેસાઈ અને એના મિત્ર કિરીટસિંહ જાડેજાને લઈને અટાલી ખાતે આવેલી કિરીટસિંહ જાડેજાની બંધ હોટેલે પહોંચ્યા હતા, જ્યાં લગભગ 3.5 કલાક રિકન્સ્ટ્રક્શન અને એફએસએલ તપાસ ચાલ્યા બાદ પોલીસે મહત્વના પુરાવા એકત્રિત કર્યા છે. રિકન્સ્ટ્રક્શનની કાર્યવાહી પૂર્ણ થતાં જ પોલીસ બંદોબસ્ત અને પોલીસ બંને આરોપીને લઈને ક્રાઇમ બ્રાન્ચ પરત ફરી હતી. ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં પાલિકા દ્વારા રોડ બનાવવા માટે મેગા ડિમોલિશન કરવામાં આવ્યું હતું, જેને પગલે લોકો ઘર વિહોણા થયા હતા. ત્યારબાદ રોડનું કામ શરૂ કરી જે અધૂરું મૂકી દેવામાં આવ્યું હતું. તો આ વાતને 2 વર્ષ વીતવા આવ્યા છતાં સર્કલથી ગઢેચી તરફ જવાનો રોડ હજુ સુધી અધૂરો જ પડ્યો છે, જેને કારણે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી વેઠવી પડી રહી છે. આ અંગે સ્થાનિક લોકો દ્વારા અનેક વાર તંત્રને રજૂઆત કરવામાં આવી છતાં રોડ પૂરો કરવા અંગે મહાપાલિકા ઉદાસીનતા દાખવી રહી છે.
જે તમે કુંભારવાડાથી ફાટક સુધીનો રોડ કહો છો કે મેગા ડિમોલિશન કર્યું છે, એ રોડમાં મેગા ડિમોલિશન કરી અને પછી આખે આખો આરસીસી રોડ જે રીતે અમને જગ્યા મળી એ પ્રમાણે કરવામાં આવ્યો છે. ડિવાઈડરની એક સાઈડ છેક સુધી 7 મીટરનો રોડ કમ્પ્લીટ છે, જ્યારે એક સાઈડ છે ને એ રીતે મકાન ડિમોલિશન થઈ શકે એવા નહોતા ઘણા, એટલે ક્યાંક 6 મીટર, કાંઈક 5 મીટર ને કાંઈક 7 મીટર, એ રીતે જે રીતે યોગ્ય થયું એ રીતે એ લોકોએ કર્યો છે. અને અધિકારી સાથે પણ વાત થઈ છે, અધિકારી એમ જ કહે છે કે હા એ રોડ આખો કમ્પ્લીટ છે. બહુ દુઃખ સાથે કહેવું પડે કે જ્યારે ડિમોલેશનની નોટિસો આવી ત્યારે એ લોકો માટે બહુ ગરીબ, અત્યંત ગરીબ લોકો જ્યાં વસતા હતા વર્ષોથી. રોડ કદાચ કરવાનો હોત અને ડિમોલેશન કર્યું હોત તો બહુ સારી વાત હોત, પણ આજથી 2.5 વર્ષ પહેલાં ડિમોલેશન કર્યું, અમે માટે લડત આપી હતી પણ કોર્પોરેશન ટ્રસ્ટની મસ્ટ ન થઈ. હા, ખરેખર એને ડિમોલેશન કર્યા પછી કદાચ રોડ થયો હોત તો એક આનંદની વાત હોય, કાલો ભાઈ ભાવનગરના વિકાસ માટે જરૂર છે. સુરતના કોસંબા નજીક નંદવા પાટિયા પાસે અંદાજિત 40 કરોડ રૂપિયાના ખર્ચે ઓવરબ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જો કે પ્રથમ વરસાદમાં જ રોડની હાલત ખરાબ થઈ ગઈ હતી, જેને કારણે 6 લેન પૈકી એક તરફનો રસ્તો હાઈવે એથોરિટીએ બંધ કરવાની ફરજ પડી. બ્રિજ પર પડેલા ખાડાને લઈ વાહનોમાં ભારે નુકસાન થઈ રહ્યું છે. નંદાવ પાટિયા અને સાવા ચોકડી હાલમાં ટૂંકા ગાળામાં લગભગ 6 મહિનાથી આ ઓવરબ્રિજ બન્યા ને, અને આજે તમે જોયું છો કે ઓવરબ્રિજ પર એકદમ ખારા પડી ગયા છે. વારંવારની રજૂઆત આ વિસ્તારની જનતા દ્વારા આ રસ્તાને રિપેરિંગ કરવા માટે કરવામાં આવી છે, છતાં પણ તંત્રના પેટનું પાણી હાલતું નથી. એના માટે જો સીધા કોઈ જવાબદાર હોય તો નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અહીંના સ્થાનિક અધિકારીઓ. આપણે કોસંબા અને સાવા બ્રિજ ઉપર વર્ષોથી જે અમારી માંગણી હતી કે બ્રિજનું નિર્માણ થાય, સરકારે 40 કરોડ રૂપિયાના ખર્ચે 2 બ્રિજના નિર્માણ તો કર્યા, પરંતુ આ છેલ્લા 6 મહિનાના અંદર જ એ બ્રિજની હાલત જોવા જેવી થઈ ગઈ છે. એક તરફ આપણે જોઈએ તો એટલા મસ્ત મોટા ખાડાઓ પડ્યા છે, અને બીજી તરફ જોઈએ તો એક તો આખો રોડ જ લોકોએ બંધ કરી દેવો પડ્યો છે, અને જે સાઈડના રોડ પર છે એના ઉપર લોકો પોતાના વાહનો ચલાવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં વરસાદ વરસતાની સાથે જ ગ્રામ્ય વિસ્તાર અને રાજ્ય ધોરીમાર્ગના રસ્તાઓ બે હાલ થઈ ગયા છે. હાલ મંતવ્ય ન્યૂઝની ટીમ સુરત જિલ્લાના કોસંબા નજીક આવેલા નેશનલ હાઈવે નંબર 48 પર નંદવ પાટિયા પાસે જે બ્રિજનું નિર્માણ થયું હતું ત્યાં પહોંચી છે, અને ત્યાં બ્રિજ ઉપર મસ્ત મોટા ખાડા પડી ગયા છે. વાહન ચાલકોને મોટી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લગભગ 40 કરોડના ખર્ચે તૈયાર થયેલો આ બ્રિજ એક જ વર્ષમાં બ્રિજના રસ્તાઓ તૂટી ગયા છે. સુરતથી અમદાવાદ તરફ જતો રસ્તાને હાલ તો બેરિકેડ મારીને બંધ કરી દેવામાં આવ્યા છે, અને રોડનું રિપેરિંગનું કામ ચાલુ કરવામાં આવ્યું છે. પરંતુ અમદાવાદથી મુંબઈ તરફ જતા રસ્તાની હાલત બેહાલ થઈ ગઈ છે. આ દ્રશ્યમાં જોઈ શકો છો કે ટ્રાફિકના દ્રશ્યો સર્જાયા છે. એક તરફ પેટ્રોલ ડીઝલના ભાવો વધી રહ્યા છે, ત્યારે વાહન ચાલકોને પણ મોટી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કારણ કે જે પ્રમાણે મસ્ત મોટા ખાડા પડ્યા છે તેના કારણે વાહન ચાલકોએ ફરજિયાત બ્રેક મારવાની ફરજ પડે છે, અને ઇંધણનો પણ વ્યય થાય છે. નિર્મલ પટેલ, મંતવ્ય ન્યૂઝ, કોસંબા, સુરત. 3 વર્ષ પહેલા થયેલ હત્યા કેસમાં કુલ 7 ઈસમને ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. 3 વર્ષ અગાઉ ભાવનગર શહેરના ઘોઘા રોડ પર આવેલા ચકુતવાડી પાસે યુવાન પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, જેને કારણે યુવાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેને અમદાવાદ હોસ્પિટલ ખાતે ખસેડવો પડ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું, જેને પગલે પોલીસે આરોપીઓની અટકાયત કરી જેલ હવાલે કર્યા હતા. હવે તેમને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. રાજ્યની વિવિધ શાળાઓમાં ઘટતા પાઠ્યપુસ્તકો વહેલી તકે ઉપલબ્ધ કરાવવામાં આવે આપ પાર્ટી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. મહત્વનું છે કે એકમ કસોટી નજીક આવી રહી હોવાથી પુસ્તકો વહેલી તકે શાળામાં ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી માંગ કરાઈ. ગુજરાતમાં અલગ અલગ શાળાઓમાં પાઠ્યપુસ્તકો હજુ સુધી મળ્યા નથી, એટલે કે 1 જૂનના 1 અઠવાડિયામાં સામાન્ય રીતે શૈક્ષણિક સત્ર શરૂ થઈ જતું હોય છે, અને આજે આપણે લગભગ જુલાઈ મહિનો પૂરો થવા આવ્યો છે, એટલે કે લગભગ 2 મહિના થયા છતાંય પાઠ્યપુસ્તકો મળ્યા નથી. આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે કોરોના મહામારીનો સમય ચાલે છે, એટલે સરકારે ઓનલાઈન શિક્ષણને ઉત્તેજન આપવાનું નક્કી કર્યું છે, એટલે કે બાળકોને શાળાએ નથી બોલાવતા, ઘરે બેઠા અભ્યાસ કરવાનો હોય.
આ પરિસ્થિતિમાં પાઠ્યપુસ્તકો વગર બાળકો કેવી રીતે અભ્યાસ કરશે? એમાં ખાલી એવું નથી કે કોઈ એક જગ્યાએ પ્રોબ્લેમ છે, મેં કહ્યું એમ સમગ્ર જગ્યાએ. સુરતમાં લિંબાયત વિસ્તારમાં બુટલે ઘરો બેફામ બન્યા છે. શહેરના શિવજીનગર વિસ્તારમાંથી પસાર થઈ રહેલા બાઇક સવાર યુવક પર અન્ય શખ્સ દ્વારા હુમલો કરવામાં આવ્યો, ત્યારે એમ્બ્યુલન્સે યુવકને હોસ્પિટલ લઈ જવાને બદલે પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યું. લિંબાયત પોલીસ દ્વારા ફરિયાદ લેવામાં આનાકાની કરી હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો, તેમજ યુવક સાથે પોલીસ દ્વારા ગેરવર્તણૂક કરવામાં આવી તેવો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. ટીવી હતી, ટીવી પણ તૂટી ગઈ અને એમાં એ લોકો મારા ભાઈને માર્યા પણ, બુટલેરા લોકોએ માર્યું પણ. હવે અમે 108 ને જાણ કરી તો 108 વાળા એમને મેડિકલ મોકલવાની જગ્યા એમને સિવિલ અહીંયા પોલીસ સ્ટેશન લાવીને બેસાડી દીધું અને અમે રજૂઆત કરવા ગયા કે સાહેબ તમે. જામનગર શહેરમાં બે ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો છે. મંગલમ એપાર્ટમેન્ટની અંદર ચોરી કરનાર બે મહિલાઓને એલસીબીએ ઝડપી પાડી છે. બંને મહિલાઓએ 3 લાખના મુદ્દામાલની ચોરી કરી હતી. 65,000 રોકડા અને દાગીના સાથે એલસીબીએ બંને મહિલાઓને ઝડપી પાડી. બંને મહિલાઓએ પહેલા પણ ચોરી કરી હોવાની કબૂલાત કરી. રાજકોટથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. રાજકોટની અંદર સિવિલમાં એક્સરે વિભાગ ખોરવાયું છે. હોસ્પિટલની અંદર એક્સરે વિભાગ કે જેના કર્મચારી એક્સરે રૂમમાંથી ગાયબ છે. હોસ્પિટલ મેનેજમેન્ટ દર્દીઓના સગા સાથે ગેરવર્તણૂક કરી રહ્યું છે. હોસ્પિટલમાં કલાકોથી દર્દીઓને ભારે મુશ્કેલી પડી રહી છે. દર્દીઓ અને તેમના સગાઓએ તંત્ર સામે રોષ પણ વ્યક્ત કર્યો છે. રાજકોટ સિવિલ હોસ્પિટલની આ ઘટના છે કે હોસ્પિટલની અંદર એક્સરે વિભાગ ખોરવાયેલું છે. એક્સરે વિભાગના કર્મચારી એક્સરે રૂમમાંથી ગાયબ છે. તેઓ ક્યાં છે તે કોઈને ખબર નથી. હોસ્પિટલ મેનેજમેન્ટ બીજી તરફ દર્દીઓ અને સગાઓ સાથે ગેરવર્તણૂક કરી રહ્યું છે. હોસ્પિટલમાં કલાકોથી દર્દીઓ કે જેમને પારાવાર મુશ્કેલી પડી રહી છે. હાલ મેટ્રો ન્યૂઝનો બસ આટલું જ. આપ જોતા રહો મંતવી ન્યૂઝ અને લોગ ઇન કરો www.mantavinews.com પર. નમસ્કાર.